આપણે મૂળભૂત એકમો એકમ પદ્ધતિઓ એસઆઈ એકમો પૂરક એકમો અને એકમો વાપરવા માટેના નિયમો તેની વાત કરી હતી આજે આપણે આ પ્રકરણમાં આગળ વધીશું જેમાં માપન વિશે અભ્યાસ કરીશું આપણે જેમાં ત્રણ મુખ્ય રાશિઓના માપન ભણવાના હોય છે જેમાં લંબાઈના માપન વિશે આજે આપણે અભ્યાસ કરીશું તે ઉપરાંત મોટા અંતરના માપન માટેની પરોક્ષ રીત અને કેટલાક ઉદાહરણ આપણે સમજીશું સૌપ્રથમ માપનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આમ તો ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી ભૌતિક રાશિઓ છે પરંતુ તેમાંથી ત્રણ પાયાની મૂળભૂત રાશિઓ જે સૌથી વધારે અગત્યની છે દળ લંબાઈ અને સમય આ ત્રણ ભૌતિક રાશિઓનું માપન કેવી રીતે થાય તેની આપણે આ પ્રકરણમાં વાત કરવાની છે લંબાઈ દળ અને સમયના માપનની આ ત્રણેય રાશિના માપન માટે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે બે રીતો હોય છે એક પ્રત્યક્ષ રીત અને બીજી પરોક્ષ રીત બંનેમાં શું તફાવત છે તેની આપણે વાત કરીએ પ્રત્યક્ષ રીત એટલે એવી પદ્ધતિ જેમાં કોઈ સાધનની મદદથી સીધે સીધું માપન કરી શકાય પરંતુ જ્યારે સીધે સીધું માપન શક્ય ન હોય ત્યારે બીજી પદ્ધતિ વાપરવી પડે તેને પરોક્ષ રીત કહેવાય જેમ કે તમારા કંપાસ બોક્સની લંબાઈ તમારે માપવી હોય તો તમે ફૂટપટ્ટીની મદદથી માપી શકો છો પરંતુ એક શહેરથી બીજા શહેરનું અંતર માપવું હોય અથવા ઘરથી શાળાનું અંતર માપવું હોય તો તમે ફૂટપટ્ટીની મદદથી માપી નહીં શકો તેના માટે અન્ય કોઈ પદ્ધતિ જોઈશે તે પદ્ધતિઓ પરોક્ષ રીતો કહેવાય આપણે આજે આવી પરોક્ષ રીતો અને પ્રત્યક્ષ રીતોની વાત કરીશું લંબાઈના માપનમાં પ્રત્યક્ષ રીતો માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો તે જોઈએ આપણે જો માપન દસની માઇનસ ત્રણ ગાત મીટર એટલે કે એક મિલીમીટરથી દસની બે ગાત મીટર એટલે કે સો મીટર એની વચ્ચેનું માપન હોય તો આવા માપન માટે આપણે કોઈ સાધન સીધે સીધું વાપરી શકીએ છીએ જેમ કે સાદી મીટર પટ્ટી તમારા દફ્તરમાં હોય તેવી ફૂટપટ્ટી અથવા તો મેદાનમાં વપરાય તેવી રોલિંગ મેજર ટેપ વિદ્યાર્થી મિત્રો વ્યાયામના શિક્ષકને તમે રોલિંગ ટેપ વાપરતા જોયા હશે ઘરમાં મિસ્ત્રીને પણ રોલિંગ ટેપનો ઉપયોગ કરતાં તમે દેખ્યા હશે તો એક મિલીમીટરથી સો મીટરની રેન્જના માપન એ આવી કોઈ સાધનની મદદથી સીધે સીધા થઈ શકે આ પ્રત્યક્ષ રીત થઈ જો સો મીટરથી વધારે લંબાઈનું માપન કરવું હોય તો અન્ય પદ્ધતિ વાપરવી પડે જેમાં ભૂમિતિનો ઉપયોગ આવે આવી પદ્ધતિઓને પરોક્ષ રીત કહેવાય જેમ કે એક શહેરથી બીજા શહેરનું અંતર માપવું જમીન પરથી કોઈ અવકાશીય પદાર્થનું ઊંચાઈ માપવી જેમ કે પર્વતની ટોચની ઊંચાઈ અથવા પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવું આ બધી બાબતો માટે પ્રત્યક્ષ પદ્ધતિ ન ચાલે તેથી પરોક્ષ પદ્ધતિની જરૂર પડે સૂક્ષ્મ માપનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એક મિલીમીટર કરતા નાના માપન સાદી માપટ્ટી વડે શક્ય હોતા નથી તેના માટે વિશિષ્ટ સાધનો જોઈએ જેમ કે મિલીમીટરનો દસમો ભાગ એટલે કે દસની માઇનસ ચાર મીટર અથવા તો ઝીરો પોઈન્ટ વન મિલીમીટર ક્રમના માપન માટે એક સાધન વપરાય છે તેનું નામ છે વર્નિયર કેલિપર્સ આ સાધન આપણે લેબોરેટરીમાં ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો તમે પ્રયોગશાળામાં જ્યારે આવશો ત્યારે સૌથી પ્રથમ તમે વર્નિયર કેલિપર્સની મદદથી માપન કરતા શીખશો બીજું સાધન છે તેના જેવું જ માઇક્રોમીટર સ્ક્રુ ગેઇઝ આકૃતિમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો તે દસની માઇનસ પાંચ ઘાત મીટર ક્રમના માપન માટે વપરાય છે એટલે કે મિલીમીટરનો સોમો ભાગ થયો અથવા સમજો વર્નિયર કેલિપર્સની માપશક્તિ કરતાં એ દસમો ભાગ થયો તમારી સાદી ફૂટપટ્ટીમાં એક મિલીમીટર કેટલો નાનો હોય છે તે એકાદ વાર જોઈ લેશો અને પછી વિચાર કરો કે તેનો સોમો ભાગ કેટલો નાનો થશે તેટલા ક્રમનું માપન બિલકુલ ચોક્સાઈપૂર્વક ગેજ વડે કરી શકાય તેમ સમજો કે તમારા માથાના વાળનો વ્યાસ પણ તમે માપી શકો નોટબુકના કાગળની જાળાઈ પણ આ આ સાધન વડે માપી શકાય અને તે પણ બિલકુલ એક્યુરેટ તો આ સાધન બહુ ઉપયોગી છે તેવું જ બીજું સાધન છે સ્પેરોમીટર તેની માપવાની ક્ષમતા માઇક્રોમીટર સ્ક્રુગેઝ જેટલી જ હોય છે પણ તેના ઉપયોગનો હેતુ સ્ક્રુગેઝ કરતાં જુદો હોય છે વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે વાત કરી કે ખૂબ મોટા અંતરના માપન માટે અલગ પદ્ધતિની જરૂર પડે તેવી એક પદ્ધતિનું નામ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શું છે આ પદ્ધતિમાં આપણે સમજીએ જ્યારે ખૂબ જ મોટા અંતરનું માપન કરવાની જરૂર પડે જેમ કે પૃથ્વીથી કોઈ ગ્રહ કે કોઈ તારાનું અંતર જો માપવાનું થાય તો દેખીતી વાત છે કે પ્રત્યક્ષ માપન ચાલે નહીં પ્રત્યક્ષ માપન એટલે કોઈ સાધનની મદદથી સીધી સીધું વસ્તુનું માપ કાઢવું દેખીતી વાત છે આટલી લાંબી મીટરપટ્ટી આપણી પાસે હોય નહીં સૌથી નજીકનો અવકાશી પદાર્થ ચંદ્ર જ લઈએ આપણે પૃથ્વીથી ચંદ્રનું માપન કરવું હોય તો વિચારો એવડી મોટી કોઈ મીટરપટ્ટી હશે કે જેનાથી પૃથ્વીથી ચંદ્રનું માપ લઈ શકીએ આપણે આપણા મિત્રને કહીએ કે તું ચંદ્ર પર મીટરપટ્ટી પકડીને ઊભો રહે હું પૃથ્વી પર ઊભો છું અને આપણે અંતર માપી લઈએ આવું થઈ શકે આવું ના થાય વિદ્યાર્થી મિત્રો એટલે આના માટે પરોક્ષ પદ્ધતિની જરૂર પડે એવી એક પદ્ધતિનું નામ છે દ્રષ્ટિસ્થાન આ રીતમાં શું કરવાનું હોય છે ચાલો સમજીએ દાખલા તરીકે આપણે પૃથ્વી પરથી કોઈ દૂરના ગ્રહનું અંતર નક્કી કરવું છે પૃથ્વી પરથી મંગળ કે શુક્ર કે કોઈ બીજો કોઈ ગ્રહ તે કેટલો દૂર છે કોઈ એક સમયે તે આપણે નક્કી કરવા માગીએ છીએ તેના માટે પૃથ્વી ઉપર બે અલગ અલગ સ્થળ અહીંયા મેં એ અને બી વડે દર્શાવેલા છે તો આવા બે અલગ અલગ સ્થળ પરથી એક જ સમયે તે ગ્રહનું અવલોકન કરવામાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો આ બે અવલોકન સ્થળો બંને વચ્ચેનું અંતર જાણીતું હોવું ખૂબ જરૂરી છે અને આ બંને સ્થળો એકબીજાથી જેટલા દૂર લઈએ એટલી ચોકસાઈ વધારે મળે તો બે જુદી જુદી વેધશાળામાંથી એક સાથે એક જ ગ્રહનું અવલોકન કરી અને તેની નિરીક્ષણ દિશાઓ નક્કી કરવામાં આવતી હોય છે આપણને પ્રશ્ન થાય કે આ નિરીક્ષણ દિશાઓ કેવી રીતે નક્કી થાય તો એના માટે એક રીત છે કે કોઈ અતિ દૂરનો તારો કે જે બંને વેદશાળામાંથી લગભગ એક જ દિશામાં દેખાતો હોય તેની સાપેક્ષે આપણે જે ગ્રહનું અંતર માપવા માગીએ છીએ તે ગ્રહની દિશા કેટલો ખૂણો બનાવે છે તે માપી લેવામાં આવતું હોય છે બંને સ્થળો પરથી અને ત્યારબાદ આ જે ખૂણાઓ મળશે તેની વચ્ચેનો ડિફરન્સ આપણે માપીએ છીએ આ ડિફરન્સને દ્રષ્ટિસ્થાન ભેદ કોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પરના કોઈ બે અલગ અલગ સ્થળ જે બંને વચ્ચેનું અંતર અહીંયા વાક્યમાં લખ્યું છે તેમ એ બી બરાબર લઈશું તે અંતર જાણીતું હોવું જરૂરી છે આ બંને સ્થળ પરથી કોઈ એક જ ગ્રહનું એકસાથે અવલોકન કરી અને બંને સ્થળથી તે ગ્રહ કઈ દિશામાં દેખાય છે તે નિરીક્ષણ દિશાઓ નક્કી કરી અને બંને દિશા વચ્ચેનો ખૂણો નક્કી કરવામાં આવતો હોય છે આ ખૂણાને સ્થાન ભેદ કોણ કહેવાય દેખીતી વાત છે કે ગ્રહ ખૂબ દૂર હશે તેથી દ્રષ્ટિસ્થાન ભેદ કોણ એ ઘણો નાનો મળશે બાજુમાં આકૃતિ દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પરના બે સ્થળ એ અને બી જેમની વચ્ચેનું અંતર સ્મોલ બી છે ખૂબ દૂરના ગ્રહની સાપેક્ષે આપણે ખૂબ દૂરના તારાની સાપેક્ષે કોઈ ગ્રહ S ની નિરીક્ષણ દિશાઓ વચ્ચેનો ખૂણો આપણે નક્કી કર્યો તે ખૂણો ભેદ કોણ આકૃતિમાં વડે દર્શાવેલ છે એવું વિચારો કે પૃથ્વીથી ગ્રહ S નું અંતર કેપિટલ ડી જેટલું છે જે આપણે શોધવા માંગીએ છીએ તો કેવી રીતે મળશે આ અંતર વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે ગ્રહને કેન્દ્ર તરીકે લઈ અને કેપિટલ ડી જેટલી ત્રિજ્યાનું એક કાલ્પનિક વર્તુળ વિચારી શકાય સમજો કે આ ગ્રહ પાસે કેન્દ્ર લઈએ છે અને આ ડી જેની ત્રિજ્યા બને તેવું એક કાલ્પનિક વર્તુળ આપણે વિચારી શકીએ આ વર્તુળ પર એ બી એક ચાપ બનશે અને એ બી ચાપ વડે કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો તે થીટા થશે એ બી ચાપ વડે કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો બનશે તો વિદ્યાર્થી મિત્રો સમતલ કોણની અથવા તો ખૂણાની વ્યાખ્યા આપણે ભણેલા છીએ રેડિયનમાં વ્યાખ્યા અનુસાર આપણે કહી શકીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આ કેસમાં ખૂણો થીટા છે તેથી ખૂણાનું મૂલ્ય ચાપ બી ભાગ્યા ત્રિજ્યા કેપિટલ ડી જેટલું થશે તેથી આપણી પાસે સૂત્ર બનશે થીટા બરાબર બી અપોન કેપિટલ ડી અથવા તો આપણે જે શોધવું છે તે પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ ડી બરાબર બી અપોન થીટા તેવું સૂત્ર મેળવી શકાય આ સૂત્ર યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો દાખલાઓમાં તેનો ઉપયોગ આવશે તે ઉપરાંત દ્રષ્ટિસ્થાન ભેદની રીત પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ અગત્યની છે તેથી તમારે આખી પદ્ધતિ યાદ રાખવાની છે વધુમાં દ્રષ્ટિસ્થાન ભેદની રીતની મદદથી જ કોઈ ગ્રહનું પરિમાણ પણ માપી શકાય તેના માટે અલગ આકૃતિની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો તેમ સમજો કે આ જ આકૃતિમાં એ અને બી તે કોઈ ગ્રહના વ્યાસાંત બિંદુઓ છે વ્યાસાંત બિંદુઓ એટલે સમજો છો ને વિદ્યાર્થી મિત્રો ગ્રહના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ રેખા દોરીએ તો સપાટીને જે બે બિંદુઓ પાસે છેદે તે બંને વ્યાસાંત બિંદુઓ થશે આ એ અને બી બે વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર આકૃતિમાં બી બતાવેલું છે પણ આપણે એને સ્મોલ ધારીશું તો એ ગ્રહનો વ્યાસ થશે જ્યારે એસ પૃથ્વી પરનું કોઈ બિંદુ ધારી લો તો પૃથ્વી પરથી ગ્રહના બે વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરતા દ્રષ્ટિસ્થાન ભેદ કોણ થીટા નહીં પણ આલ્ફા કહીશું આપણે હવે એને આલ્ફા મળે છે ધારો કે તો ફરીથી તેના જેવા જ સૂત્રની મદદથી આપણે આલ્ફા બરાબર ચાપ સ્મોલ ડી ભાગ્યા ત્રિજ્યા કેપિટલ ડી સૂત્રની મદદથી આપણે ગ્રહનો વ્યાસ સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી સૂત્ર મેળવી શકીએ આ સૂત્ર પણ દાખલા ગણવા માટે અગત્યનું હોવાથી તમારે તેને તૈયાર કરી લેવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી આ સૂત્રમાં સ્મોલડી ગ્રહનો વ્યાસ થશે અને આલ્ફા એને આપણે કોણીય વ્યાસ કહીશું તે પણ યાદ રાખો ક્યારેક ક્યારેક દાખલામાં કોણીય વ્યાસ શબ્દ એક ઉદાહરણ ભણીએ વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ બે પોઈન્ટ એક ખૂબ સરળ છે નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે ખૂણાની કિંમતો ડિગ્રીમાં દર્શાવીએ છીએ પરંતુ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા તેમ સમતલ કોણ તેનો એસઆઈ એકમ રેડિયન છે અને દાખલાની ગણતરીમાં પણ તમારે ખૂણાના દરેક માપને રેડિયનમાં ફેરવવા પડશે તો આ એક પ્રેક્ટિસ જેવું છે કે જેની મદદથી તમે ખૂણાને રેડિયનમાં ફેરવી શકો આ ત્રણ કિંમતોને રેડિયનમાં ફેરવતા પહેલાં આપણે સમજી લઈએ કે એક ડિગ્રીના જો સાહીઠ ભાગ કરીએ તો સાહીઠમો ભાગ એક મિનિટ કહેવાય અને એક મિનિટનો પણ સાહીઠમો ભાગ કરીએ તો તેને એક સેકન્ડ કહેવાય જેમ ઘડિયાળના સમયમાં કલાકના સાહીઠ ભાગ પડે દરેક ભાગ એક મિનિટ ગણાય અને મિનિટનો પણ ભાગ સેકન્ડ બને તેવી જ રીતે બસ ખાલી કલાકની જગ્યાએ અહીંયા ડિગ્રી શબ્દ સમજવાનો છે તમારે દાખલો ગણતા પહેલા ઉપયોગી સૂત્રો ભણી લઈએ આપણે ત્રણસો ને સાહીઠ ડિગ્રીની કિંમત ટુ પાઈ રેડિયન થશે તે આપણે જાણી લેવું જોઈએ ઉપરના બધા જ પરિવર્તનો માટે આ જ સૂત્ર મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો આ જ સૂત્ર તે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ દર્શાવે છે તો ડિગ્રીમાંથી રેડિયનમાં પરિવર્તન કરવા માટે આ સૂત્રને આપણે વાપરીશું તમે એમ પણ કહી શકો એકસો એસી ડિગ્રી બરાબર પાઈ રેડિયન તો પણ ચાલે બીજું મેં જે હમણાં વાત કરી તેમ એક ડિગ્રી બરાબર સાહીઠ મિનિટ થશે અને તે જ પ્રમાણે એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ થશે તો આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે પરિવર્તન કરવા માટે વધુમાં પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ આપણે લઈએ છીએ તમને બધાને ખબર જ છે તમે દસમા ધોરણમાં ક્યારેક ટ્વેન્ટી ટુ બાય સેવન એટલે કે બાવીસ સપ્તમાંશ કિંમત પણ ઉપયોગ કરતા હશો પણ વિદ્યાર્થી મિત્રો અગિયાર બાર સાયન્સમાં મોટેભાગે આપણે ત્રણ પોઈન્ટ ચૌદ મૂલ્ય જ ઉપયોગ કરીશું બાવીસ સપ્તમાંશ ભાગે આપણે ઉપયોગ નથી કરતા તે તમે યાદ રાખશો પ્રથમ પ્રશ્નમાં જે પહેલો મુદ્દો છે છે તો ડાબી તરફ આપેલા સૂત્રોમાં હમણાં વાત કરી તેમ ત્રણસો સાહીઠ ડિગ્રી બરાબર ટુ પાય રેડિયન મતલબ એકસો એસી ડિગ્રી બરાબર પાય રેડિયન થશે અને એનો મતલબ એ થયો કે એક ડિગ્રીની કિંમત પાય ભાગે એકસો એસી સાદરૂપ આપવાથી તમને મળશે ફરી આ જે સૂત્ર આપણે ભણ્યા તેને બે વડે ભાગી દો બંને તરફ અને ત્યાર પછી બંને તરફ એકસો ને એસી વડે ભાગશો તમે તો આ સૂત્ર તમને મળશે એક ડિગ્રી બરાબર પાય ભાગે એકસો રેડિયન આ સૂત્રમાં પાયની કિંમત જે હમણાં મેં વાત કરી તેમ પાયની કિંમત એ આપણે મૂકી અને ની કિંમત મૂકશો અને કેલ્ક્યુલેટરની મદદથી સાદરૂપ આપશો તો એક પોઈન્ટમાં ઝીરો પોઈન્ટ ઝીરોવાળી સંખ્યા મળશે તમને શૂન્ય પોઈન્ટ શૂન્ય એક સાત ચાર પાંચ એવી કિંમત મળશે પરંતુ આપણે વૈજ્ઞાનિક સંખ્યામાં તેને લખીએ જેમાં પોઈન્ટ પહેલાં એક આંકડો આવે તે રીતે આપણે દર્શાવીએ અને બાકીના શૂન્યોને દસના ઘાતાંક સ્વરૂપે દર્શાવીએ તો એક પોઈન્ટ સાતસો પિસ્તાલીસ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત રેડિયન લખી શકાય બીજો પ્રશ્ન જોઈએ જેમાં એક મિનિટ એક ડિગ્રી બરાબર સાહીઠ મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો તો દેખીતી વાત છે કે એક મિનિટ બરાબર એક ભાગ્યા સાહીઠ ડિગ્રી થશે આ સૂત્રમાં આપણે જે એક ડિગ્રીની કિંમત મેળવી હમણાં તે જ કિંમતનો ઉપયોગ કરશું અહીંયા તે કિંમત મૂકી અને તેને સાહીઠ વડે ભાગશો તો આનો જવાબ મળશે તમને ટુ પોઈન્ટ ઝીરો નાઇન ઝીરો એટ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ફોર રેડિયન જો આ કિંમત યાદ ન હોય તો ઉપર જેમ કર્યું તેમ ત્રણ પોઈન્ટ ચૌદને એકસો એંસી વડે ભાગી અને પહેલાં એક ડિગ્રીની કિંમત મેળવી લેવાની રેડિયનમાં અને ત્યારબાદ તેને ફરી સાઈઠ વડે ભાગશો તો તમને એક મિનિટની રેડિયનમાં કિંમત મળશે તે જ રીતે ત્રીજો પ્રશ્ન જેમાં એક સેકન્ડ એક સેકન્ડની કિંમત આપણે એક મિનિટ ભાગ્યા સાહીઠ લખી શકીએ કારણ કે મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ થાય તેવું આપણે જાણીએ છીએ તો એક સેકન્ડ બરાબર એક મિનિટ ભાગ્યા સાહીઠ થશે આ મૂલ્ય એમાં એક મિનિટની કિંમત જે આપણે હમણાં શોધી હતી તેનો ઉપયોગ તમે કરશો અને સાહીઠ વડે ભાગશો તો પ્રશ્નનો જવાબ તમને મળી જશે ફોર પોઈન્ટ એટ ફોર સેવન ઇન્ટુ ટેન ટુ માઇનસ સિક્સ ફરી એ જ વાત વિદ્યાર્થી મિત્રો કે આ કિંમત તમને યાદ ન હોય તો શું કરશો તો વળી પાછું જેમ આપણે સૌથી પહેલાં ડિગ્રીને રેડિયનમાં ફેરવી હતી તેમાં પાયની કિંમત ભાગે એકસો પ્રથમ કર્યું ત્યારબાદ પાયની કિંમત તે કિંમત જે મળી તેને સાહીઠ વડે ભાગી અને ત્યારબાદ તે મૂલ્યને ફરી સાહીઠ વડે ભાગશું તો આપણને એક સેકન્ડની કિંમત રેડિયનમાં પ્રાપ્ત થશે આજનું હોમવર્ક નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જુદા જુદા ક્રમની લંબાઈના માપન માટે ઉપયોગી સાધનો જણાવો આ પ્રશ્નના જવાબમાં તમારે સાદી માપટ્ટી વર્નિયર કેલિપર્સ માઇક્રોમીટર સ્ક્રુગેઝ અને સ્ફેરોમીટર સાધનોના નામ અને તેમના માપનની ક્ષમતા તમારે દર્શાવવાની થશે બીજો પ્રશ્ન છે વર્નિયર કેલિપર્સ કયા ક્રમના માપન માટે ઉપયોગી છે આ એક નમૂનારૂપ પ્રશ્ન અહીંયા મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો કે આ રીતે પણ એક માર્કમાં ટૂંકો પ્રશ્ન પૂછી શકાય અને જવાબ થશે દસની માઇનસ ચાર ગાત મીટર ના ક્રમના માપન માટે થાય છે આ જ રીતે તમને સાદી અથવા તો માઇક્રોમીટર ગેજ અથવા તો ફેરોમીટરનો માપક્રમ પૂછી શકે તો આ પ્રશ્નો પણ તમે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે નોંધી લેશો પ્રશ્ન આ રીતે પણ પૂછાય દસની માઇનસ પાંચ ગાત મીટર ના ક્રમના માપન માટે કયા સાધન વાપરી શકાય તો બે સાધનો આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇક્રોમીટર સ્ક્રુગેઝ અને સ્ફેરોમીટર આ બંને સાધનો દસ ની માઇનસ પાંચ માઇનસ પાંચ ગાતમી માપન કરી શકે છે મોટા અંતરના માપન માટે દ્રષ્ટિસ્થાન ભેદની રીત સમજાવો આ આ પ્રકરણમાંથી વારંવાર પૂછાતો અગત્યનો પ્રશ્ન છે ખાસ તૈયાર કરી લેશો આપણે અગાઉ લેક્ચરમાં વિગતે ભણ્યા છીએ પાઠ્યપુસ્તકમાં એકવાર પૂરો મુદ્દો અને આપણે લેક્ચરમાં જેની ચર્ચા કરી તેટલા મુદ્દા તમારા પોતાના શબ્દોમાં તમારે નોટમાં એમાં લખવાના રહેશે આકૃતિ અવશ્ય દોરવી આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય આપણે જોઈએ કેવી રીતે પ્રશ્ન એમ પૂછીએ કે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવા માટેની પરોક્ષ રીત સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નોનો અર્થ એક જ થયો દ્રષ્ટિસ્થાન ભેદની રીત કહીએ કે પછી દૂરના ગ્રહનું અંતર માપવા માટેની પરોક્ષ રીત બોલો આ બંનેનો જવાબ એક સરખો થશે તેથી પરીક્ષામાં ગમે તે રીતે પૂછાય કન્ફ્યુઝ ન થતા આપણે સાચો જવાબ લખશું